કહેતા હતા કે આ મરચી નો છોડ અહીંયા હતો અને એ ખરાબ થઈ ગયો છે, એની આ બાજુમાં આપણે એક બીજો છોડ જોઈએ છે, આ પણ અત્યારે સુકાઈ રહ્યો છે અને આ બાજુ આપણે જોઈ રહ્યા છે તો આ સુકાવાની તૈયારીમાં છે. તો આમાં આપણે જોયું તો જે જમીનમાં છોડ હતો એ છોડ પર જે નીચે આપણે જોયું તો એની છાલ છે એ છાલ પૂરેપૂરી સુકાઈ ગઈ છે, જેથી આ છોડ પૂરો આખો સુકાઈ ગયો છે. કારણ કે અહીંથી અમને જે ખોરાક જો મળવા જોઈએ છોડને એ મળતો નથી અને અહીંયા ફંગસને લીધે સડો લાગી ગયો, જેથી એની છાલ સુકાઈ ગઈ અને છોડ મરવા લાગ્યો. તો એના માટે આપણે આગળથી ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે જેથી ફંગસ નહીં લાગે. એ માટે આપણે નીચે COC છે, સ્ટેપકોસલાઇક્લિન છે કે એબ્યુકોનાઝોલ છે, એ ફંગસાઇડનો આપણે જમીનમાં ઉપયોગ કરવો જોઈએ ડ્રેન્ચિંગ દ્વારા, જેથી આ આપણે રોગ દૂર કરી શકીએ.